जामनगर ना पाड़े कच्छ ना पाड़े અને એમાંથી મૂળી ચોવી ગામનો ધણી પરમા લગધીરજી ત્રીજા એમ કહે છે કે તમારે રોકાવ, પણ કે રોકાવામાં ઉતરવામાં આખમાં ફોજ આવી રહી છે, તરવાળના ભાગીદાર થવું પડશે, કે કાંઈ વાંધો નહીં, જે બાવડા પકડે નહીં સાહેબ, બાવડા કાપી હોત હગે હેઠો ઉતરે રવે. એ લગધીરજી પરમારને ઉતારે છે, એટા લગધીરજી પરમાર હેબતખાન જતને ઉતારે છે, અને એ માંડવના વીડમાં ઘોર યુદ્ધ થાય છે. ટૂંકમાં એ યુદ્ધની માલપા પરમારો કપાય છે, જત દરબાર કપાય છે, અને લોટ છે એમાં આસોજી લગધીરજી પરમારના કાકા આસોજી અને એના હોહર મોહર તરવાર્યું નીકળી ગઈ છે. આંતરડાનો ઢગલો થઈ ગયો, લોહી ધીરા 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 પહાડમાં હેત વહેતા થયા. બાજુમાં પડેલો હેબતખાન જત, એનો ઈસો જત, ઈસા જતના હાથ કપાઈ ગયા હતા અને ઠૂઠો થઈ ગયેલો ભાઈ, હાથ મેદાનમાં કપાઈ ગયા તરવાલના ઝાટકાથી. એટલે એમ થાય ભાઈ લોહી આ બાજુ ઈસા જતનું, આ બાજુ આસોજી પરમારનું, ધીરું 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 આમ ભેળું થાય ને થાય, તો એટલે કોણીએ થી આમ ધૂળ નાખવા માંડાયું. આમાં કપાઈ ગયેલા હાથે આમ ધૂળ નાખે છે. આસોજી પરમાર કે છે, એ લગધીર એ ઈશા શું કરસ, કે બાપુ અમે મુસલમાન છીએ, તમે પરમાર રાજપૂત છો, જો લોહી ભેળું થાય તો અભડાઈ ગયા કહેવાય, મરતા મરતા જે થાળીમાં ખાધું એ થાળીને અમે અભડાવી કહેવાય, એટલા માટે બાપુ ધૂળ નાખું છો. કપાઈ ગયેલા હાથે ત્યાં ધૂળ નાખતો હતો. ત્યારે ઈસો જત કે છે, ઈશા સુણ આસો ભણે મરતા પાળીને બાંધ, જત પરમારા હે કે હે અબ રાંધો ફરી રાંધ, ઈશા સુણ આસો ભણે મરતા પાળીને બાંધ. સાહેબ આ ભૂમિ માતે મૂળી એટલે પાળિયાનું